ત્યાર પછીનો પ્રશ્ન નંબર 26 છે કે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહેશે, દિવસો જુદાઈ ના જાય છે. કાવ્યમાંથી આ પ્રશ્ન છે. કવિ ગની દહીવાલાએ બહુ સરસ મજાનું એક કલ્પન મૂકેલું છે. અને શું કાવ્ય પંક્તિ છે કે તમે રાજરાણીના ચીર સમ, તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચુંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી, અમે સાથ દઈએ કફન સુધી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. ગરીબ સ્ત્રીની ચુંદડી છે, રંકનારની ચુંદડી છે. કહે છે કે કવિ કાવ્યમાં શું કહે છે કે તમે ઘડી બે ઘડી, કોઈ અમીર વ્યક્તિ હશે તો એના વસ્ત્ર છે ને એ ઘડી બે ઘડી પોતાના શરીર ઉપર રહે છે અને પછી બદલાઈ જતા હોય છે. પણ ગરીબ સ્ત્રી હશે, કોઈ રંક સ્ત્રી હશે, એ તો એક વસ્ત્ર પહેરે છે તો કદાચ એની જિંદગી વહી જાય ને કદાચ એનું શરીરનું, એનું મૃત્યુ પછીનું કફન છે, એનું જે ખાપણ છે એ પણ એ જ ચુંદડી થવાની છે. તો ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો તમે જવાબમાં લખી શકો કે ગરીબ સ્ત્રીની ચુંદડી મરણ સુધી કફન સુધી, અથવા તો હા ખાપણ સુધી, જેને ઉર્દુ શબ્દ કફન છે, કફન સુધી. તો ગરીબ સ્ત્રીની ચુંદડી છે મરણ સુધી અને મરણ બાદ પણ કફન સુધી સાથે રહે છે.